શનિવારે ઉત્તર પ્રદેશમાં નગર નિગમમાં ભાજપની જીત થઈ છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્ર કે જ્યાં બેલેટ પેપરથી મતદાન થયું હતું ત્યાં ભાજપે માત્ર 15% બેઠકો જ જીતી શકી છે. આ પરિણામોને ટાંકીને બસપા સુપ્રીમો માયાવતીએ દાવો કર્યો હતો કે જે પણ વિસ્તારોમાં ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા મતદાન થયું છે ત્યાં ભાજપ બુંદી રીતે હાર્યું છે. જો ખરેખર બધી જ ચૂંટણીઓ દેશમાં બેલેટ પેપર દ્વારા કરવામાં આવે તો 2019માં ભાજપ હારી જાય. જે 16 નગર નિગમ છે તેમાંથી 2 પર માયાવતીના પક્ષ બસપાની જીત થઈ હતી, તેથી ખુશખુશાલ થયેલ માયાવતીએ ભાજપને ઈવીએમ મુદ્દે આડે હાથે લીધો હતો. પહેલાં ઉત્તર પ્રદેશની વિધાનસભામાં ભાજપની જીત બાદ માયાવતીએ ઈવીએમને કારણભૂત ગણાવ્યું હતું. માયાવતીએ પોતાની જીત અંગે જણાવ્યું હતું કે મને બહુ જ ખુશી છે કે અલીગઢ અને મેરઠમાં માત્ર દલિત જ નહીં, શહેરના દરેક લોકોએ મને મત આપ્યો છે. માયાવતીએ આરોપ લગાવ્યો હતો કે નગર નિગમની ચૂંટણીમાં સરકારી મશીનરીનો ચૂંટણી જીતવા માટે ભાજપે દુરુપયોગ કર્યો હતો. જો આમ ન થયું હોત તો બસપાને 2 નહીં વધુ નગર નિગમો પર જીત મળી હોત. અખિલેશ યાદવે પણ આ મામલે ભાજપને આડે હાથે લીધી હતી અને કહ્યું હતું કે જ્યાં બેલેટ પેપરની ચૂંટણી થઈ ત્યાં ભાજપને માત્ર 14% જીત મળી હતી, ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઈએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.